જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ પ્રવીણરામ વિધિવત રીતે આપમાં જોડાયા હતા. આપમાં જોડાયા બાદ પ્રવીણરામે સોનલધામ મઢડા દર્શન કરી રાજકીય ક્ષેત્રે શુભારંભ કર્યો. પ્રવીણરામ તાજેતરમાં સુરત ખાતે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાજી સાથે બેઠક યોજાઈ હતી. બેઠક દિલ્હી સરકાર અને કેજરીવાલની કાર્યપદ્ધતિથી તેમજ મનીષ સિસોદિયાજીના વિચારોથી પ્રભાવિત થયા હતા. ત્યારે પત્રકાર પરિષદમાં પ્રવીણરામે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી લોકોના વિકાસ માટે કામ કરી રહી છે. દિલ્હી અને ગુજરાતનું મોડલ અલગ છે. ગુજરાતનું મોડલ ગુજરાતના લોકો જાતે નક્કી કરશે. ગુજરાતમાં વેપારીઓ અને ખેડૂતો પરેશાન છે. અમે વિકાસ સાથે છીએ. હવે ગુજરાતના લોકોએ નક્કી કરવાનું છે કે તેમને રાજનીતિ બદલવી છે કે નહીં. અગાઉ ગુજરાતના પૂર્વ પત્રકાર ઈસુદાન ગઢવી પણ અરવિંદ કેજરીવાલની હાજરીમાં જોડાયા. ત્યારે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ગોપાલ ઇટાલિયાની હાજરીમાં જોડાયા બાદ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે પ્રવીણરામનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે પ્રવીણરામ ગુજરાત માટે જે સપનું જોયું છે તે નિશ્ચિત રૂપે ગુજરાતની જનતા સાથે મળીને પૂરું કરશે. વધુમાં પ્રવીણરામે જણાવ્યું હતું કે ગુજરાતમાં બેરોજગારીના ખપ્પરમાં યુવાનો હોમાઈ રહ્યા છે. ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવે ગુજરાતના રાજકારણમાં પરિવર્તન એક ઉપાય છે. આપમાં જોડાયા બાદ પ્રવીણરામ સોનલધામ મંદિર મઢડા દર્શને જન અધિકાર મંચ પ્રદેશ પ્રમુખ અને ગુજરાતના સફર આંદોલનકારી પ્રવીણરામ આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ સોનલધામ મઢડા ખાતે માતાજીના દર્શને આવ્યા હતા, જ્યાં માતાજી ચરણોમાં શીસ ઝુકાવી આગામી રાજકીય કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી. સાથે કેશોદ તાલુકાની જનતાને સંદેશો પાઠવ્યો હતો. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. આજરોજ જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીની અંદર પ્રવેશ કર્યો છે. જનહિતના કામોને આગળ વધારવા માટે, લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અને ગ્રાઉન્ડ લેવલની બાબતો, એજ્યુકેશનની બાબત હોય, આરોગ્યની બાબત હોય, એ તમામ બાબતો મુદ્દે કાર્ય કરવા માટે આજરોજ આમ આદમી પાર્ટી જોઈન કરીને ત્યારબાદ સૌ પ્રથમ હું મઢડા માતાજીના દર્શન કરવા માટે આવ્યો છું. માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે છેલ્લા 8 વર્ષોથી જે લોકોના હિત માટે અમે કાર્ય કરી રહ્યા છીએ, એ જ કાર્ય અમે આજે પાર્ટી જોઈન કરી છે તો એ જ કાર્ય અમારું આગળ ને આગળ ચાલતું રહે. લોકોના પ્રશ્નો જે છે એને અમે વાચા આપવામાં સફળ થઈએ અને આમ આદમી પાર્ટીના માધ્યમથી ગુજરાતના લોકોને જે આશા અને અપેક્ષાઓ છે એ પૂર્ણ કરવામાં અમે ક્યાંક અને ક્યાંક સફળ થઈએ એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે. અને ચોક્કસથી અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર 2022ની અંદર અમે એક શિક્ષિત અને મજબૂત સરકાર